કુરુંગા સ્થિત આવેલ આરએસપીએલ ઘડી કંપનીમાં સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારીના અપાતી હોવાનો આક્ષેપ બેરોજગાર યુવકોએ લગાવ્યો છે. સાથે કંપની સ્થાનિકો સાથે ભેદભાવ કરતી હોવાનો આરોપ લાગતા કંપનીની જોખમી ફરી એક વખત સામે આવી છે. કુરુંગા સ્થિત આરએસપીએલ ઘડી કંપનીના 16S નો પ્લાન્ટ ચલાવી રહી છે. શરૂઆતથી જ ખેડૂતો અને સ્થાનિકો સાથે વિવાદમાં ઉતરેલી આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ બેરોજગાર યુવકોએ ગંભીર આરોપ લગાવતા કંપની સામે અનેક સવાલો ઉભા થયા છે. સાથે આ મામલે તંત્ર પણ ઘાટ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કંપનીમાં એક તરફ 80% સ્થાનિક લોકોને રોજગારી આપવાના નિયમો સરકારે બનાવ્યા છે, પણ નિયમો માત્ર કાગળ ઉપર જ હોય કંપનીઓ નીતિ નિયમો નેવે મૂકીને પોતાના લોકોને કામ પર લગાવતી હોવાના આરોપ લગાવ્યા છે. બેરોજગાર યુવાનોને તો ત્યાં સુધી આરોપો લગાવ્યા છે કે કંપની સ્થાનિકો સાથે ખોટી રીતે હેરાનગતિ કરે છે. એમ કેમ પ્રકારે કંપનીમાંથી કાઢી બહારના રાજ્યોને માણસો રાખે છે. ડ્રાઈવરથી માંડી સિક્યોરિટી ગાર્ડ પણ અહીં સ્થાનિકોના લોકોને રાખતા નથી. સાથે કુરુંગા તેમજ દ્વારકા તાલુકાના કંપનીની આસપાસના ગામોના ભણેલા શિક્ષિત બેરોજગારોને પણ રોજગારી અપાતી નથી. એન્જિનિયર અને ટેકનિકલ પણ આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર પણ અહીં કંપનીમાં બાયોડેટા આપી થાક્યા છે. કોઈને રોજગારી આપી સ્થાનિકો આપતા હોય હાલ તાલુકા તેમજ આસપાસના ગામોમાં ભારે રોષ કંપની વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ ભરી નીતિ રાખવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ યુવાનો લગાવી રહ્યા છે. જ્યારે કંપની ગુજરાત મુક્ત ઘડી બનાવવા માંગતી હોય વડાપ્રધાનના સપનાનો વિખેરતી નજરે ચડી રહી છે. રોજગારી મામલે યુવાનોએ લોહીના હસ્તાક્ષર સાથે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખવાની ફરજ પડી હતી, ત્યારે મોટો સવાલ એ થાય છે કે આખરે આવી મોટા ગજની કંપનીઓ કેમ નીતિ નિયમો તોડી કામ કરતા છતાં તંત્ર અને સરકાર મૌન રહે છે. આવી કંપનીઓને હાલાકી પડતી કે સ્થાનિકોને 80% રોજગારી આપવી જોઈએ, માત્ર શું નિયમો કાગળ પર જ બનાવવામાં આવે છે? ત્યારે કંપનીના ડેટા કોણ ચેક કરશે? તે સ્થાનિક લોકો કેટલા નોકરી કરે છે? બહારના રાજ્યના લોકોને રોજગારી આપવી હતી તો જે ખેડૂતો અને સ્થાનિકના આસપાસના ગામો છે તે લોકોને કંપની આવવામાં શું ફાયદો થાય, એ પણ મહત્વનો સવાલ છે. ત્યારે હવે જોવાનું રહે છે કે સરકાર આવી દાદાગીરી કરતી કંપની સામે આખરે રોજગારી મામલે પગલાં લે છે કે મારું નામ પરમાર ભીખુ. હું કુરુંગાની બાજુમાં આરએસપીએલ કંપની આવેલી છે એમાં નોકરી કરતો અને ખોટા કેસ કરી અને બ્લેકલિસ્ટ કરી અને કાઢી નાખવામાં આવ્યા અને અહીંના સ્થાનિક લોકોને કોઈ રાખતા નથી અને રોજગારી આપતા નથી. અહીંયા અમારે સ્થાનિક લોકો કોઈ નોકરી કરતા નથી, કોઈ સિક્યુરિટી ગાર્ડમાં નથી, ડ્રાઇવિંગમાં કે નથી, કોઈ હેલ્પરમાં કોઈ જગ્યાએ નોકરી આપતા નથી. અને સરકારશ્રીને અપીલ કરી છે કે અહીંના ડેટા ચેક કરે અને અહીંના સ્થાનિક લોકો કેટલા નોકરી કરે અને કેટલા બહાર ના કરે. મારું નામ કેશવ ગઢવી છે, હું અહીંયાનો સ્થાનિક છું અને અમારી આજુબાજુમાં એક જ આ પ્લાન્ટ છે, આરએસપીએલ ઘડી કંપની. એ દરમિયાન અમે આરએસપીએલ ઘડી કંપનીમાં નોકરી કરતા હતા અને નોકરી દરમિયાન અમારે અમારા ઉપર એક પોલીસ કેસ કરી, ખોટા ખોટા અત્યાચાર કરી, ગુજરાતી વ્યવહાર માણસો આ રીતે એવા ન બોલવાના શબ્દો બોલી, એવા એવા દુર્વ્યવહાર કરી અને અમને તંગ કરી અને અહીંયાથી કાઢી નાખવામાં આવે, યા તો પોલીસ કેસ કરી બ્લેકલિસ્ટ. એમાં હું એક નથી, એમાં ઘણા બધા છે, પણ એ અમારા બધા ઉપર એક બ્લેકલિસ્ટ કરી, પોલીસ ખોટી ખોટી ફરિયાદો કરી અને અમને અહીંયાથી કાઢી નાખવામાં આવે છે. બીજી વસ્તુ છે, અહીંયા 80% જે રોજગારી કંપનીનું જે અહીંયા જે કરારનામા કર્યા છે એ મુજબની 80% રોજગારી તમને મળી જ નથી સાહેબ, એનાથી વંચિત જ છીએ અમે 80%. અને સીએમ રૂપાણી સાહેબને, પીએમ સાહેબને, નરેન્દ્ર મોદી સાહેબને લોહીથી અમારા ખૂનથી પોસ્ટકાર્ડ લખી અને ન્યાયની અમે માગણી કરી છે, છતાંય અમને કોઈ ન્યાય મળ્યું નથી. તંત્રને એક અમારી અપીલ છે, કંપનીના ડેટા ચેક કરે, કેટલા સ્થાનિકો છે, કેટલા બહારના એસટીડી લોકો છે અને લાયકાત પ્રમાણે કોઈને પગાર મળે, નોકરી મળે, રોજગારી મળે. આ લોકડાઉન આવી સ્થિતિમાં બીજે ક્યાંય નોકરી નથી મળતી હતી અને આ આવી તેવામાં કાઢી નાખવામાં આવે તો આ વસ્તુમાં સિક્યુરિટી ગાર્ડથી લઈ સુપરવાઇઝર હોય, ટ્રેડમેન હોય, એના જે ફૂલ પાસ બનાવવામાં હોય, ક્યાંક પણ 8 પાસ 10 પાસ 12 પાસ એવા અમે ખાલી મજૂરો જ નહીં પણ સ્થાનિક શિક્ષિત બેરોજગારી પણ અહીંયા કંપનીમાં અમને કોઈને અહીંયાથી પ્રાથમિકતા મળી જ નથી. એટલે તંત્રને અને સરકારશ્રીને એક જ અપીલ છે અમારી કે અમને વહેલીમાં વહેલી તકે ન્યાય મળે અને રોજગારી મળે, કારણ કે બીજું કાંઈ અમારા આગળ છે નહીં. અહીંયા ઉદ્યોગ બીજું એક જ પ્લાન્ટ છે, રોજનું કમાઈને રોજનું રોડી ખાવાનું ઠેકાણું હતું આ છે અને અહીંયાથી અમને ન્યાય મળવો જોઈએ ખાસ કરીને.